ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ધોરણ 5ની અંદર પાઠ 3 મહેનતનો રોટલો એની અંદર આપણે ભાષા સજ્જતા વિશે ભણીશું. એના પહેલાં જો આપણે પાઠની સમજૂતી જોઈ, શબ્દ સમજૂતી જોઈ, રૂઢિપ્રયોગ જોયા અને હવે આવે છે ભાષા સજ્જતા. તો એની અંદર આપણે વિરામચિહ્નો વિશે ભણવાનું છે. શેના વિશે? વિરામચિહ્નો વિશે, બરાબર. જ્યારે આપણે વાક્ય બોલતા હોઈએ, લખતા હોઈએ ત્યારે અંદર વિરામચિહ્નોનો ઉપયોગ થતો જ હોય છે, બરાબર. ભાષા લેખનમાં વિરામચિહ્નોનું ઘણું મહત્ત્વ છે. ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામચિહ્નો આવશ્યક છે. શું કહે છે અહીંયા? કે ભાષા લેખનમાં વિરામચિહ્નોનું ઘણું મહત્ત્વ છે અને વાક્ય હોય એના ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા માટે વિરામચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, એ જરૂરી છે. કેટલાક ઉપયોગી વિરામચિહ્નોનો પરિચય કેળવીએ, બરાબર. ઉપયોગી, જે અવારનવાર વાક્યોની અંદર આપણે વાપરતા હોઈએ છીએ એવા વિરામચિહ્નો. તો આ વિરામચિહ્નો છે, એમાં પહેલું છે પૂર્ણવિરામ, બીજું છે અલ્પવિરામ, ત્રીજું છે પ્રશ્નચિહ્ન અને ચોથું છે ઉદ્ગાર ચિહ્ન, બરાબર. તો અહીંયા આપણે પહેલું જોઈએ પૂર્ણવિરામ. પૂર્ણવિરામ એટલે કે આ જે વાક્ય આપણે હોય છે એની પાછળ જે આપણે નાનું ટપકું કરીએ છીએ એને પૂર્ણવિરામ કહેવાય છે, બરાબર. પૂર્ણવિરામ એટલે જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે આપણે એને ટપકા એ જે મૂકીએ છીએ એને કહેવાય પૂર્ણવિરામ. હવે જો અહીંયા વાક્ય છે, કાશીનગરીમાં એક મોચી રહેતો હતો. કાશીનગરીમાં એક મોચી રહેતો હતો, એની છેલ્લે જુઓ એક નાનું ટપકું દેખાય છે આ પ્રકારનું. આવા ટપકું આપણે જે મૂકીએ છીએ એને કહેવાય છે પૂર્ણવિરામ, બરાબર. તો લિખિતમ અને ચિરંજીવી એની પાછળ પણ આપણે જ્યારે વાક્યને આખું ના લખતા હોઈએ અને ટૂંકમાં લખતા હોઈએ શબ્દોને, તો પણ આપણે પૂર્ણવિરામનો ઉપયોગ કરીએ છીએ. હવે જો એની વ્યાખ્યા છે અહીંયા, પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે. શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે, બરાબર. અહીં શું કહેવા માગે છે કે જ્યારે વાક્યને પૂરું થતું દર્શાવવું હોય ત્યારે પૂર્ણવિરામનો ઉપયોગ કરીએ છીએ, અને શબ્દોને, જેમ કે અહીંયા છે લિખિતમ, ચિરંજીવ, બરાબર, આવા જે ટૂંકમાં જે લખવાના થાય ને શબ્દો, ત્યારે પણ આપણે પૂર્ણવિરામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી બીજું છે અલ્પવિરામ. તો જ્યારે વાક્ય લાંબુ હોય ત્યારે એને વચ્ચે અટકાવવા માટે ટપકું કરવામાં આવે છે, એને કહેવાય છે અલ્પવિરામ, જે આવું હોય છે સાતડા જેવું, બરાબર. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકો. જો અહીંયા મહારાજની પાછળ મૂકેલું છે અલ્પવિરામ, બરાબર. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકો. પછી નીચે પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. જ્યારે બહુ બધા નામ એક સાથે લેવાના હોય, બરાબર, તો ત્યારે પણ આપણે અલ્પવિરામનો વચ્ચે ઉપયોગ કરતા હોઈએ છીએ. અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, બેથી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. શું કહે છે અહીંયા? કે અલ્પવિરામનો ઉપયોગ આપણે સંબોધન કરવા, બેથી વધારે પદોનો ઉપયોગ જ્યારે કરતા હોઈએ, શબ્દ સમૂહો, જેમ કે શબ્દ સમૂહ એટલે કે શબ્દો વધારે હોય, ત્યારે પણ આપણે અલ્પવિરામનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને દીર્ઘ વાક્યો, દીર્ઘ વાક્યો એટલે કે લાંબા વાક્યો, દીર્ઘ એટલે લાંબુ, લાંબા વાક્યો હોય, લખવાના હોય ત્યારે પણ આપણે વચ્ચે એને અટકાવવા માટે અલ્પવિરામની જરૂર પડે છે. ત્રીજું છે પ્રશ્નચિહ્ન, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન જેને આપણે કહીએ છીએ આ ટાઈપનું, બરાબર. કેમ મૂંગા થઈ ગયા? જુઓ એનું વાક્ય છે અહીંયા આપેલું છે, કેમ મૂંગા થઈ ગયા, સામે એક પ્રશ્ન પૂછાય છે. આપણે જ્યારે વાક્ય બોલીએ છીએ ત્યારે સામેની વ્યક્તિને આપણે પ્રશ્ન પૂછતા હોઈએ એવું લાગે છે, બરાબર. આવું મફતનું સોનું શું કરવું છે, બરાબર. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે
છે જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે. ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. બરાબર, તો પ્રશ્ન વાક્યમાં ખબર પડી ગઈ. પછી છે ઉદ્ગાર ચિહ્ન. તો શા વિચારમાં પડી ગયા છો મહારાજ? બરાબર, એની પાછળ જુઓ, દેખાય છે, એને કહેવાય છે ઉદ્ગાર ચિહ્ન. બરાબર, જોયું તો ઓજાર બધા સોનાના, આ બે વાક્યો આપ્યા છે. બરાબર, ઉદ્ગાર ચિહ્નના તમારા સમજવા માટે. આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે, ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે, જેમ કે તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. જો અહીંયા બે વખત ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો છે, એક વખત અહીંયા અને બીજી વખત અહીંયા. તું તો બહુ બહાદુર, એક બાજુ એના ખૂબ જ વખાણ કર્યા છે, અને પાછળ એમ શું કહે છે કે સસલી જોઈને ભાગ્યો, એમ કે તું તો કેટલો બહાદુર કે સસલી જોઈને ભાગ્યો. બરાબર, પાછળ એની પેલું ટીકા કરી છે, તું તો બહાદુર છે પણ સસલી જોઈને ભાગ્યો. બરાબર, તો આ રીતે આપણે વાક્યની અંદર વિરામ ચિહ્નોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, તો આ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમે નોટમાં લખી લેજો, તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું જ છે. બરાબર, એક વખત નોટની અંદર તમારે લખી લેવાનું.